વંદે માતરમ શ્રી વશિષ્ઠ વિદ્યાલય ગુજરાતી માધ્યમમાં હું મેઘા કૃષ્ણાબેન ધોરણ 5 માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરું છું. તો આજે આપણી જે 5મા નિકરાનો બુક છે ને તેમાં ચેપ્ટર નંબર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, એટલે કે જે ક્રિયા આપણી રોજની વખતી હોય ને તે, તો એવું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, એનો ઉપયોગ ક્યારે થાય, જે ક્રિયા ચાલુ હોય છે અને તમે દર્શાવો છો ત્યારે એક પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. ધારો કે અત્યારે હું તમને ભણાવું છું કે શીખવી રહી છું, તો મારું ભણાવવાનું થાય છે ટીચ, તો એની માટે મારે આઈએનજી લગાવવું પડે કે ટીચિંગ, હું તમને ભણાવી રહી છું અને તમે સાંભળી રહ્યા છો, એટલે લિસન, અને લિસનિંગ તમારી ક્રિયા ચાલુ છે એટલે કે આઈએનજી લાગે છે, કમ્પલસરી તમારે આઈએનજી લગાવવું જ પડે, તો ખ્યાલ આવે કે ચાલુ વર્તમાન કાળ છે. એટલે કે જે ક્રિયા આપણે થોડું વધારે સમજીએ, બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જે ક્રિયા તમારી ચાલુ હોય ને ત્યારે જ આ કાળનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે, બોલતી વખતે તમે બોલું છું તે, અથવા જે ક્રિયા ચાલુ છે હાલમાં તમારી ક્રિયા ચાલુ હોય ને તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના કેવી રીતે બને છે, તો જુઓ પહેલા છે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં આપણે નામ હોય બી સી ઈ બી જે એક્સેટ્રા, સબ્જેક્ટ પ્લસ ક્રિયા હોય વર્બ છે એમ ઇઝ આર એમ ઇઝ આર, સાદો વર્તમાન કાળ છે એટલે એમ ઇઝ આર જવાનું છે, બરાબર છે. એ ચાલો ટેન્સ છે ખરો પણ કેવું વર્તમાન છે, પણ ચાલુ વર્તમાન એટલે એમ ઇઝ આર આવશે. પ્લસ વર્બ, વર્બ એટલે કે તમારો એક્શન વર્બ કોઈ પણ હોઈ શકે, રન છે ડાન્સ છે એક્સેટ્રા, પ્લસ આઈએનજી એની એક્ષરોની પાછળ તમારે શું લગાવવાનું, આઈએનજી તમારે લગાવવું જ પડે. ત્યારબાદ અધર વર્ડ્સ, અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો, દરેક વાક્યમાં અધર વર્ડ્સ ન હોય શકે, અમુકમાં હોય ને અમુકમાં ન પણ હોય શકે. હવે આ ઇઝ આવે કોની સાથે, એમ આવે કોની સાથે, ઇઝ આવે કોની સાથે, આર આવે, એ તમે લગભગ બધા શીખી ગયા છો, જે ત્રીજા ધોરણ તમે શીખતા આવેલા છો. તો પણ ફરી એકવાર કહી દઉં, આઈ એમ વી આર યુ આર યુ આર કેટલાક એક્શન વર્ડની અંતે વ્યંજન હોય
Terima kasih.